सब्सक्राइब करो आ चैनल ने। मामा क्या छे तू? आई किचन मा। ले दारू मारे केक लावी। ओ वाव वेरी गुड। अच्छा सांभळ, આજે મેં પણ એમની બધી જ મનપસંદ ડિશ બનાવી છે। જોરદાર, તો આજે ડેડનો બર્થડે મસ્ત સેલિબ્રેટ કરીશું। આકાશ। હા મમ્મી। લે બેટા, આજે મેં તારા પપ્પાને ભાવતું ભોજન બનાવ્યું છે। આજે એમનું શ્રાદ્ધ છે ને। હા જા, ઉપર અગાસી પર જઈ કાગડાને ખવડાવી દે। કેવી વિચિત્રતા છે નહીં મમ્મી, આજે પપ્પાનો જન્મદિવસ હતો અને આજે જ શ્રાદ્ધ છે। એને કુકરમાંના ફળ કહેવાય બેટા। હે નહીં, એટલે કે કોકના કુકરમાંના ફળની ગોટલી મારા મિત્રને વાગ્યા છે, એમાં આવું બધું થયું। ચાલો ચાલો કાગવાસ નાખી, ચલો। અરે શું કરે છે પણ? ચાલો ચાલો ને, ધક્કા છે, સરપ્રાઈઝ, કમાલ છે છોકરી, અરે સરપ્રાઈઝ। ચલો બ્લો ધ કેન્ડલ્સ। હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર હસ્મુ, હેપી બર્થડે। બધા કહે છે કે મારા પપ્પાના ભૂતે બાઇક ચોરી છે, પણ ભૂત બાઇક કેવી રીતે ચોરી શકે? હા હું પણ એ જ કહું છું, ચાલ આપણે પછી વાત કરી। ભાભી શું થયું, શું કામ બોલાવ્યા? રજનીભાઈ કેટલા મોડા આવ્યા? અડધી રાતે તો ગયો। હે શું? એટલે કે અડધી રાતે મારી તબિયત બગડી, દવા ખાધીને સૂઈ ગયો। શું થયું? કાલે હસમુખનું ભૂત દેખાયું અને એમનું ભૂત આકાશનું બાઇક લઈ ગયું। સાચું કહું ને ભાભી, તો મને પણ ક્યારેક ક્યારેક હસમુખનું ભૂત દેખાય છે। આનો અર્થ શું થયો ખબર છે? શું? આનો અર્થ એ છે કે એમની આત્મા ભટકે છે, એમની કોઈ કોઈ ઈચ્છા અધૂરી છે। અરે પણ એમણે તો દરેકે દરેક ઈચ્છા બે બે વાર પૂરી કરી છે। ના ના, ઈચ્છા અધૂરી હોય તો જ આત્મા ભટકે। આપણે એમના આત્માની શાંતિ માટે વિધિ કરાવવી પડશે, તાંત્રિક બોલાવવો પડશે। સોલિડ, હે સોલિડ આઈડિયા આવ્યો। એ તાંત્રિકને બોલાવીને વિધિ કરશે ને, એટલે હું ત્યાં ભૂત થઈને પ્રકટ થઈશ અને આકાશવાણી કરીશ। આકાશ, તારે સપનાને સપનામાં પણ મળવા નહીં જવાનો। અદ્ભુત, મંદાકિનીને કે વિધિ કરાવો। શું નામ છે? રજનીકાંત। રજનીકાંત આગચ્છમ, હું તો અહીંયા જ છું। પાર્ટીનું નામ શું છે? ઓ મંદાકિની બેન, મંદાકિની આગચ્છ, એ પણ અહીંયા જ છે। તો કોનું ભૂત બોલાવવાનું છે? હસમુખભાઈનું। વગાડ જાકરિયા, ભૂત બોલાવે તો ભૂત બોલાવે, ડોંગા નાટી લલલો ભૂત બોલાવે। બસ એ હસમુખલાલ સંભાળ, તારી પત્ની પુત્ર મિત્ર અને વોચમેને તારી આત્માની શાંતિ માટે આ તાંત્રિક વિધિ રાખી છે। કોઈ ઉત્પાત નહીં મચાવવાનો, કોઈ નહીં। ફોન સ્વિચ ઓફ રાખવાનું કહ્યું હતું ને? સ્વિચ ઓફ જ છે મહારાજ। તો કઈ રીતે આવ્યો એ ખબર નહીં આ। હેલો એવરીબડી, મમ્મી કોણ છે આ? તમને દેખાતું નથી, આ આત્મા છે મારા વરની। હસમુખ ભાઈ, આટલી બધી વિધિ કરી ક્યારે કોઈ આત્મા નહીં આવી, આજે કઈ રીતે આવી ગઈ? મને જવા દો। ક્યાં જાવ છો? ઇસકો વાપસ કૈસે ભેજેંગે? હવે તો એમનું જ કરશે ને, તો એ જ નક્કી કરશે ક્યારે આવું ક્યારે જવું। પાકો બાજી, આકાશના પપ્પા તમે આવી ગયા? હા મંદા, ગાયબ થયા। Thank you.
નહીં ભાભી, આત્મા અદ્રશ્ય થઈ જશે. સોરી સોરી સોરી. તમે કેમ છો? તમારી તબિયત કેવી છે? આત્માને રૂપ રસ ગંધ આકાર ના હોય, આત્મા પાસે માત્ર અધૂરી ઈચ્છા હોય. મને લાગ્યું જ કે તમારી કોઈ ઈચ્છા અધૂરી છે. કઈ ઈચ્છા અધૂરી છે? મારી લગ્નની ઈચ્છા અધૂરી છે. હજી હજી લગ્ન કરવા છે તારે? અરે મારે કરવા નથી, કરાવવા છે. કોના? મારા? શું કાઈ પણ. અરે તારા નહીં, આકાશ. તારા? પણ પપ્પા, હમણાં મારે લગ્ન નથી કરવા. હજી તો મારા મજા કરવાના દિવસો છે. મજા માને મજામાં સજા મળે છે. મને ઉલ્લુ નહીં બનાવ, મને બધી ખબર પડે છે. તું ક્યાં જાય છે, શું કરે છે, કઈ છોકરી જોડે વાત કરે છે? પપ્પા, તમને કેવી રીતે ખબર પડી? બાપ છું તારો, ઉપરથી ભૂત છું. બાપ ભૂત છું. તું આજકાલ સપના જોબન પુત્ર નામની છોકરી જોડે વાત કરે છે? હા, હમણાં જેની જોડે ફોન પર વાત થઈ, અને મેં મળવાના પણ છીએ. નહીં મળતો. કેમ? એ છોકરીને મળવાનો પ્રયત્ન પણ નહીં કરતો. કેમ પણ? જો મંદા, આ છોકરો જો એ સપનાને મળશે ને, તો આ ઘરનું ધનોત પનોત નીકળી જશે. અને જો એ સપનાને આ ભાવમાં તો શું, આવતા સાત ભાવમાં મળવાનો સપના પણ નહીં જોતો, સમજો? અરે પણ કેમ? એ તું છોકરીનો નંબર બ્લોક કરી ના. મમ્મી, બ્લોક કરી ના. અરે બ્લોક કરી ના કરું ને. બોલ બેન, છે તારી? બેન છે તારી? મારી નહીં, તારી. મારી મારી મારી. મંદા, આ છોકરાની મને બહુ ચિંતા થાય છે. એની પર નજર રાખજે, ધ્યાન રાખજે, બગડે ને. ચાલ આવજે. સાંભળું? સાંભળું છું. મને વચન આપો. શું? ના નહીં પાડતા. બોલ. તમે ઘરમાં આવતા જતા રહેજો. આઈ મિસ યુ. ના મંદા, ના. એ લોક થી આ લોક સુધી આવતા બહુ તકલીફ પડે છે. તું એમ ઈચ્છે છે કે હું આમ જ ભૂત યોનીમાં ભટકતો રહું, તરફડતો રહું? ના ના. નહીં ને? નહીં. તો પછી પ્રાર્થના કર મંદા, કે આ સદગતની આત્માને શાંતિ મળે. પ્રાર્થના કર. પ્રાર્થના આંખ બંધ કરીને કરવાની હોય મંદા. મહારાજ, લગ્નની તારીખ કાઢી? હા, મેં લગ્નની તારીખ કઢાવી દીધી છે. આવતા મહિનાની ત્રીજી તારીખ લગ્ન માટે અતિ શુભ છે. તો ત્રીજી તારીખ ફાઇનલ રાખો. તમને ફાવશે ને? હા હા, મને તો કોઈ પણ તારીખ ચાલશે. હા ચાલશે ચાલશે. બસ હવે હસમુખભાઈના આત્માને શાંતિ મળવી જોઈએ. હું શું કહું છું ગોર મહારાજ, આ મુહૂર્ત જે કાઢો ને એ એકદમ આમ. એક મિનિટ. શ્રીદેવીબેન, પેઢી દર પેઢી અમે તમારા કુટુંબનું ગોરપદું સંભાળ્યું છે. સાચી વાત. એટલે હું તમને જે પણ કંઈ કહીશ સાચું કહીશ. છોકરા છોકરીની કુંડળી સરસ મળી આવે છે, ને આવતા મહિનાની ત્રીજી તારીખ લગ્ન માટે સર્વશ્રેષ્ઠ છે. એ ના 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 ભાભી ના. અરે ત્રણ તારીખ નહીં ચાલે, બિલકુલ નહીં ચાલે. અરે સમજવાની કોશિશ કર ભાઈ, ત્યાં બરોડામાં આપણા નજીકના મિત્ર છે ને, એમને ત્યાં પણ ત્રણ જ તારીખના લગ્ન નક્કી થયા છે. બરોડામાં તમારા કોણ મિત્ર છે? અરે મંદા ભા, મંદાર ભાર્ગવ, એને તે લગ્ન છે ત્રીજી તારીખે છે. તું એક કામ કરજે ભાઈ, ત્રીજી તારીખે એના લગ્નમાં તું ત્યાં જ રહે. મારી કોઈ જરૂર નથી એ ને. મારે તો ભાઈ મારા ઘરના લગ્ન છે, એટલે મારે તો અહીંયા જ રહેવું પડે ને. બોલો કો, શોપિંગ કરવા કોઈ મુંબઈ જાય, પેરિસ જાય, અમદાવાદ જવાનો શું મતલબ? વેવાઈ, અમદાવાદ ઘણું આગળ છે. બધી ફેશન પહેલા અમદાવાદ આવે, પછી પેરિસ જાય. અરે પણ હા, જુએ ને મમ્મી, તમારે કોઈ પણ બ્યુટી પ્રોડક્ટ જોતા હોય ને તો mybeautybazaar.com પર જજો. આજો આની વેબસાઇટ છે, અહીંયા દરેકે દરેક ઇમ્પોર્ટેડ વસ્તુઓ મળે છે. તો કાલથી શોપિંગ શરૂ કરી દઈએ. મારે તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. એ જો, તું હવે બીજું કોઈ તૂત નહીં કાઢતો પ્લીઝ. ના ના, જો મારે સપનાને બધું સાચે સાચું કહી દેવું છે કે હું આકાશ નહીં પાર્થ છું. મારે જુઠ્ઠું બોલીને લગ્ન નથી કરવા, પ્લીઝ.
તે નક્કી કર્યું છે કે મને મારી નાખો છો, પતાઈ દેવો છે. હે, તું સપનાને ચાહે છે ને? હા. એને સાચે પ્રેમ કરે છે ને? હા. તો જે સાચું કેવું છે લગન પછી કે છે ને, બધું સારું થઈ જશે. અરે પણ મારું સાંભળ, તું જો હમણાં કહીશ ને સાચે સાચું, તો મારું વડોદરાનું જે અનડિક્લેર્ડ એકાઉન્ટ છે ને એ જાહેર થઈ જશે અને હું મરી જઈશ. એટલે જે પણ કંઈ કેવું છે ને સાચે સાચું, એ લગ્ન પછી કે છે. ઓકે. તે મહાભારતની સ્ટોરી સાંભળી છે? એમાં પાંડવોના હિત માટે ધર્મ પણ જૂઠું બોલ્યો હતો, નરોવા કુંજોરોવા, ખબર છે? આવ તને મારું મહાભારત સમજાવું. આવ. અંકલ, મને લાગે છે કે આપણને શોપિંગની તો સખત મજા આવવાની. મજા આવશે, આપણા લગ્ન જોજો, જોરદાર રહેશે. એ સપના આપણે પલ્લા ઉપર જઈશું. હેલો, શું થયું મમ્મી? શું જુએ છે? હમણાં જ તારા પપ્પાએ દર્શન આપ્યા. મેં કીધું તું ને, એ અહીંયા છે આપની આસપાસ. આડી લીધું ભાઈ, જાઓ પછી અહીંયા જ મળશું, એટલે બધા અહીંયા ભેગા મળીએ. અને જો કચાશ નહીં રાખતી શોપિંગ માં કોઈ પણ પ્રકારની. ઓકે. યસ દાદા. એક તોલું જોઈતું હોય ને તો 10 તોલા ખરીદી કરજે. જરાય ચિંતા ના કરી, હું તારા બધા જ ક્રેડિટ કાર્ડ સળિયા ઝટક કરી નાખીશ. એ તમે લોકો બધા શોપિંગ કરો, એ મારો પીવાનો ટાઈમ થઈ ગયો. પીવાનો દવા ટાઈમ થઈ ગયો ને? દવા પીવાનો ટાઈમ થઈ ગયો. રજનીકાંત અંકલ, મમ્મી સાથે રહેજો, એનું ધ્યાન રાખજો જરા, એને કંટ્રોલ નથી રહેતો. પીવડો પીવડો, જલ્દી પીવડો. ચાલો 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 ચાલો. હસમુખલાલ ના આત્મા ને શાંતિ મળે ને એ હાટુ. અંદર તો પહેરવો પડશે ને. અરે ગાંડી, જો તો ખરી માણા માણા ને કેટલો પ્રેમ કરે છે, અને તું પૈસા ને પ્રેમ કરે છે. મો માયામાં નહીં પડવાનું, હાલ આવે. પિયાનો સરસ વગાડો છો.
શું થયું? ચાલો જો તાર સસરા પિયાલો સરસ વગાડે છે. પપ્પા એ પ્રોગ્રામ છે. પ્રોગ્રામ છે. અને પપ્પા પ્લીઝ તમે અહીંયા ભૂતની વાતો નહીં કરો. ચાલો હા ચાલો. શ્રીદેવી આજે જ લગ્ન નું શોપિંગ પતાવી દેજે. હા રેગ્યુલર શોપિંગ માટે જિંદગી આખી બાકી છે. જલ્દી રાડો શેનો પાડે છે? તારી પાછળ ઉભી છું ને હું. આવાજ એ જોઈ તારા ભૂત સસરાનો અવાજ સાંભળ્યો મેં. પપ્પા પ્લીઝ તમે વારે વારે ભૂતની વાતો નહીં કરો. હા ના અને તમને શું ભણકારા સંભળાય છે? ના ના ખરેખર મેં કાનો કાન સાંભળ્યો. સરસ લાગે છે હેલ્મેટ, સરસ લાગે છે. બાઇક લઈ લેશું આપણે. આ હેલ્મેટ મારું છે. તારું છે? હા. તું પરણેલો છે? હા. નવો નવો પરણેલો છે? હા. તો એક કામ કર, આ ઘરમાં પણ પહેરી રાખજે સેફટી માટે. હેલ્મેટ? સેફટી માટે હેલ્મેટ? તું ખોટું સમજે ભાઈ જાને. એ ભાઈ જલ્દીથી ભાગવું પડશે. પેલી ચાંદની બાર ને રજનીગંધાને ગોત, જલ્દીથી ભાગવું પડશે. ચાલ ચાલ જલ્દી. ક્યાં ગોતવી આને? ક્યાં ગઈ હશે? હેલો હેલો શ્રીદેવી તું ક્યાં છે? અરે હું શ્રીદેવી નથી, હું મંદાકિની છું. કોણ શ્રીદેવી ને લગાડ્યો? મંદાકિની ને કઈ રીતે લાગ્યો? નંબર તો શ્રીદેવી નો છે. હેલો, તમે એમના વર છો ને? હા, હું હસમુખ જોબન પુત્ર જ બોલું છું, શ્રીદેવી નો હસબન્ડ. તમારું નામ અને અવાજ બંને મારા વર જેવા જ છે, એકદમ સેમ ટુ સેમ. હજી સેમ લાગે છે? ના. અચ્છા સાંભળો, તમે ક્યાં મળશો? આ ફોન આપવાનો છે. હવે શું લેશો આપણે? મારી સાથે શોધવા. અરે પણ સાંભળે, તમારો ફોન ત્યાં જ રહી ગયો હતો. થેન્ક યુ સો મચ, યુ આર વેલકમ. સાચું કહું એટલી બધી ટેન્શનમાં આવી ગઈ હતી ને, સારું થયું આ ફોન તમને મળી ગયો. જો કે એક વાત કેવી પડે, આપણા હસબન્ડ નું નામ તો સેમ છે, અવાજ પણ મળતો આવે છે. આ કોણ બેઠું છે? અરે નહીં, એ તો એમના મૂઠની લેસ નીકળી ગઈ છે ને, એટલે બાંધી રહ્યા છે. હસમુખ, આ મારો ફોન પાછો આપવા આવ્યા છે. હસમુખ ભાઈ, હેલો. હેલો હેલો. એક હતો ને રાજા, બે હતી રે રાણી, એ જ કહાણી રે. જામ્યો રે જામ્યો રે કે ગોરાસડો. સાંભળ, હું આવ્યો છે, અર્જન્ટ કામ છે. હા મમ્મા. હા બેટા, મને ભૂખ લાગી છે, ચાલને કેફે જઈએ. અમારી દીકરી કેટલી સ્વીટ છે, મને પણ આવી જ દીકરી જોઈતી હતી, પણ એ વેલા ઉકલી ગયા ને. સો સેડ. હાટી તમારી દીકરી જેવી જ. ત્યાં બીજા માળે ભૂત દેખાયું છે. ભૂત? ચોક્કસ મારા વર્ગનું જ હશે. સોરી, મારે જવું પડશે. બાય બાય. હસમુખ, ચાલો એના વર
ઘરનું ભૂત જોવા જઈએ? મને જોઈ લે ને, હું નથી દેખાતો તને જીવતો ભૂત. ચાલો 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 ચાલો. આકાશ આકાશ. લો મમ્મી આવી ગઈ. તને તને પપ્પાનું ભૂત દેખાયું? ના. તમને દેખાયું? ના, મને દેખાતું નથી, પણ મને સતત એવું લાગ્યા કરે છે કે વિવયનું ભૂત આસપાસ જ છે. સેકન્ડ ફ્લોર જ કીધું તું મને, મને કેમ ન દેખાયું? તો ઘેર જઈએ. ના ના, મને જુહી માટે જ્વેલરી જોવી છે. હા તો તમે એક કામ કરો, તમે જ્વેલરી જુઓ, હું કોફી પીને આવું. ચાલ આકાશ. ચાલ બેટા. હું તો જુહી જોડે જ જઈશ. ચાલ ચાલ. હવે તો નાચવાની વધારે મજા આવશે. આ તો બબ્બે જવાન આવી ગઈ. બેન, આપણે કયા વરઘોડાને પોખવાના છે? અરે તમે અહીંયા? અને તમે પણ? આપણે મોલમાં મળ્યા હતા, તમે રજનીભાઈ સાથે હતા. તમે અહીંયા શું કરો છો? અહીંયા તો મારા દીકરા આકાશના લગ્ન છે. અરે ના ના, અહીંયા તો મારા દીકરા આકાશના લગ્ન છે. રજનીભાઈ, તમે ત્યાં શું કરો છો? અહીંયા આવો ને. અંદરની બધી વ્યવસ્થા ચેક કરવા ગયો તો. રજનીભાઈ, તમે આમને ઓળખો છો? હા, મારા ફ્રેન્ડના વાઇફ છે. કમાલ છે ને, બધા અહીંયા ભેગા થઈ ગયા. આ યોગાનું યોગ છે કે કોઈ ગડબડ છે? મને તો કંઈ નથી સમજાઈ રહ્યું. પણ તમે જાન લઈને અહીંયા કેમ આવ્યા છો? અહીંયા તો મારી દીકરી સપનાના લગ્ન છે. અરે ના ના, અહીં તો મારી દીકરી જોઈના લગ્ન છે. હા હા, શું કહે છે આ? એ શાંત થઈ જાઓ અંધાય. કોકે મને કીધું છે કે મારા દીકરા પાર્થ ના લગન છે. હવે આ કોણ છે? પુરાભાઈ, તમે પણ અહીંયા? અને પાર્થ નું નહીં, મારા દીકરા આકાશ નું લગ્ન છે. એમ નહીં, પેલા મને બંને વરરાજાઓ ના મોઢા જોવા દો. સોઈ લો સોઈ લો. આ નહીં, આ મૂળ સુપાવે છે, આ લાગે છે. હાલો હાલો, એ આગા ખસો ખસો, આગા વચ્ચે આવશો. એ તમને લોકોને અલગ થી કહેવાનું, આગા ખસો નહીં તો ભણાકે દે દઉં. હા મને બોર્ડર ક્રોસ કરાવી દે. એ પાછળ પાછળ હું કામ જાય છે, ઉપર એક જગ્યા ખાઉ છો. હાલ તારું મોઢું બતાય, મોઢું બતાડ. એ બતાડ ને. એ પાર્થિયા, પાર્થ, તું અમને કીધા વગર લગ્ન કરે છે બેટા? મમ્મી, આ તો ટ્રાયલ છે. આજ કેવો લાગું છું? અરે આ તો મારો દીકરો આકાશ છે. તમે મને અંધારામાં રાખીને બીજા લગ્ન કરી લીધા? ના, હું આ બેનને ઓળખતો નથી. આ તો બાર્ડન સર છે, એને ચાંદની. શ્રીદેવી બેન, કોણ છે બધા લોકો? પોલીસ ને બોલાવું? તમે જરા ચૂપ રહો. હવે કહો વેવાય, શું છે આ ગુચવાડો? કહો બેન. તમે તમારા હસબન્ડ હસમુખલાલ ને બોલાવો. એ ના ના, હસમુખ ને ના બોલાવતા, હસમુખ તો ભૂત છે. ભૂત ને જોઈને મારું ધોત ચૂટીલું થઈ જાય છે. અરે ડોક્ટર કીડી, અહીંયા જુઓ, લોકો ગભરાઈ રહ્યા છે, ડરી રહ્યા છે. લગ્ન પ્રસંગે ભૂત ના બોલાવાય. અરે તમે લોકો આમ કેમ કરો છો? હું મંદાકિની બેન વાળા હસમુખલાલ નહીં, શ્રીદેવી બેન વાળા હસમુખલાલ ને બોલાવવાની વાત કરું છું. બોલાવો બોલાવો બોલાવો. હા હસમુખ, હસમુખ, ક્યાં ગયો તારો ડેડુ? કાયમ અહીંના ટાઈમે ગાયબ થઈ જાય છે. નથી નથી, અહીંયા નથી. ચાલો ચાલો, આપણે બધા જઈએ. ચાલો ચાલો ચાલો. અરે ઉભરી. ફેરા ફેરી પપ્પા
ચાલાક મગજે ઉભું કરેલું તૂત છે. મને તો છે ને પહેલા દીતીસ ગડબડ લાગતી હતી, આની વાતમાં આવીને તમે દેવાળું ફૂકી દીધું. હા, આ મરેલું નહીં, જીવતું ભૂત છે. અને હું તો પહેલા જ કહેતો હતો કે દરેક ભૂતની પાછળ એક ફ્રોડ માણસ હોય છે. આ ભૂતની પાછળ પણ ફ્રોડ માણસ છે, એટલે જ એને બધાની વચ્ચે ઉઘાડો પાડવા માટે મેં લગ્નનું સ્થળ બદલ્યું અને તમારા માળવામાં ઘૂસી ગયો. બાકી મારું માળવો તો બીજે છે. આનો અર્થ એ છે હસમુખ કે તમે આજ સુધી અમને અમને ઉલ્લુ બનાવતા રહ્યા, ભૂત બનીને મારતા રહ્યા. હસમુખ જલ્દી બોલ, આ બધું શું છે? હો નહીતર તને અહીંયા બધાની વચ્ચે મારી શાજે. તમે શેના મારશો? હું મારીશ, મારો હસબન્ડ છે. અરે પણ હું પહેલી પત્ની છું તો પહેલા તો હું જ મારીશ ને. તું શેની પહેલી? પહેલી હું છું, મારા ઘરે મર્યો છે. એ તું ચૂપ રહે જા ચીબાવલી. ચીબાવલી કોને કહે છે? ચાપલી. એ તમે લોકો ઝઘડો નહીં કરો ને, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હું તમારો કોમન હસબન્ડ છું. શું તું ગુસ્સે નહીં થા, પ્લીઝ પ્લીઝ. હાથ જોડું છું. તું રડ નહીં ને મંદુ. મંદુ મંદુખ ન થાય એને એટલે કહું છું. પ્લીઝ, આમાં બધો વાંક છે ને તમારા સસરાજીનો છે, એટલે કે મારા બાપુજીનો છે. જો આ વાત સાચી છે કે મેં મંદાકિની જોડે પ્રેમ લગ્ન કર્યા હતા. જોયું? હા, હું જ પહેલી છું. હા મંદુ, પ્લીઝ સમજ ને, તું ગુસ્સે નહીં થા ને. જો આ વાત સાચી છે કે મેં પ્રેમ લગ્ન મંદાકિની જોડે કર્યા હતા, પણ મારા બાપુજી શું કહ્યું ખબર છે? કે હું કોઈ પણ હેલફેલ છોકરીને મારા ઘરની લક્ષ્મી નહીં બનવા દઉં. મારા ઘરની લક્ષ્મી બનશે તો શ્રીદેવી જ. આ શ્રીદેવીના બાપુજી જયંતિ કાકા એ મારો જીવ બચાવવા માટે પોતાનો જીવ ગુમાવ્યો હતો. હા, કુવામાં માથું પછડાઈને મરી ગયા બિચારા. એટલે એમની ચિતા પર મારા બાપુજીએ વચન આપ્યું કે હું શ્રીદેવીને અનાથ થવા નહીં દઉં, મારા ઘરની લક્ષ્મી બનાવીશ. એટલે મારે ફરજિયાત મરણવું પડ્યું એની જોડે. તું રડ નહીં, રડ નહીં શ્રીદેવી. તું ગુસ્સે નહીં થાને બંધુ. બંધુ, તમારા બંનેનું દિલ ન તૂટે, આપણું ઘર ન તૂટે ને આપણા બાળકોનું ભવિષ્ય ન બગડે માટે હું રોજ રોજ હેરાફેરી કરતો રહ્યો. મારી ઈચ્છા વિરુદ્ધ તમારા બંનેની સાથે જૂઠું બોલતો રહ્યો. આઈ એમ સોરી, મને માફ કરો. એટલે એનો મતલબ એ થયો કે પાર તું પણ મારી સાથે જૂઠું બોલ્યો? સપના મારી વાત સાંભળ. જૂઠું ના, મને જૂઠી માં. અરે 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 અરે, આ બાર ડાન્સર ને તે માં બનાવી? બાર ડાન્સર નથી એ, એમને મેં મારી બેન માની છે. ને સપના, જો મારી વાત સાંભળ, મારી વાત સાંભળજો. મેં તને સાચું કહ્યું હોત ને તો તારા પપ્પા પકડાઈ જાત. ને મારું નામ ખોટું છે પણ તને પ્રેમ કરું છું એ સાચો છે. ને મેં મારા મા બાપને અંધારામાં રાખ્યા તારી માટે. આનાથી વધારે સાબિતી હું શું આપી શકું? સપના બેટા, એ સાચું છે. એક્ચ્યુઅલી એ તને બધું જ સાચે સાચ કહી દેવા માંગતો હતો, પણ મેં એને રોક્યો. મેં એને કહ્યું કે તું સાચું નહીં કહેતો, બધું મારો જ વાંક છે, આ પાપ મારું છે, મને માફ કર બેટા, પ્લીઝ. સોરી સપના. ઇટ્સ ઓકે. પણ હું તને નહીં છોડું. આજે તો તું ગયો સમજી લેજે. આ આ માણસને લીધે જ બાપુજી સુધરી ગયા છે. જો આમને કઈ કર્યું છે ને તો આજથી હું તમારો દીકરો નથી. પણ તું જાણતો ન આને લીધે આપણે કેટલું ગુમાવવું પડ્યું છે. રહેવા દે મોંઘી, આપણો એકનો એક દીકરો છે, જતો રહેશે તો પછી રૂપિયાનું હું કરશું? હા જા ભાઈ જા, તને માફ કર્યો હસમુખિયા. થેન્ક યુ ભોરાભાઈ. અજો બાર વાળાએ મને માફ કરી દીધો. તમારી જોડે તો મેં અગ્નિની સાક્ષી ફેરા લીધા છે, તમે મને માફ નહીં કરો? માફ? આજે હું તમને સાફ કરી દઈશ. હે ને મોટી બેન? કરેક્ટ. ચાલો બંધુ. હસમુખ નહીં શ્રીદેવી. હસમુખ ને ને એવું કરો. ફેરા ફેરી હેરા ફેરી ફેરા ફેરી ફેરા ફેરી હેરા ફેરી ફેરા.